ને મિત્રો મજામાં મિત્રો આજે આપણે ક્ષેત્રફળ અને ઘનફળ ને સંદર્ભે જે અગાઉ પૂછાયેલા બોર્ડની અંદર અને જે વારંવાર જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પૂછાય છે એના ઉપર આપણે નજર કરશું અને આત્મસાત કરશું કે ભાઈ આમાં તો માત્ર સૂત્ર આવડવા જોઈએ અને સૂત્ર આવડે એના માટે મેં જે ડિસ્ક્રિપ્શન છે એની અંદર લિંક પણ મૂકી છે તમને હાવ આમ ઝડપથી આવડી જાય ને દરેક સૂત્ર આવડી જાય એ એવા વિડીયો તૈયાર કર્યા છે તમે બધા વિડીયો જોઈ નાખજો તો ડિસ્ક્રિપ્શનમાં ધોરણ 10 ની પણ ડિટેલ આપેલી હોય છે જુદે દે સમાજ વિદ્યા વિજ્ઞાન અંગ્રેજી તો જરા જોઈ લેજો વાત એવી છે કે વર્તુળનો ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક સમાન છે તો વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય મિત્રો ક્ષેત્રફળ અને પરિઘનું સૂત્ર આવડવું જોઈએ તમને ખબર છે કે આ વર્તુળ આ ત્રિજ્યા r અને જો એના ક્ષેત્રફળ આ ક્ષેત્રફળ કહેવાય બરાબર એની સપાટીનું માપ એ ક્ષેત્રફળ કહેવાય અને પરિઘ કોને કહેવાય આ કિનારીનું માપ તો બેયના સૂત્ર છે જો ક્ષેત્રફળની વાત કરતા હોય તો એનું સૂત્ર છે પાય આર સ્કવેર અને જો પરિઘ એટલે કિનારી વાત કરતા હોય તો એનું સૂત્ર છે બસ ગયું આપણને સમાન છે એટલે તમે શું લખો પાય આર સ્કવેર બરાબર ટુ પાય આર બરાબર હવે સંખ્યાત્મક સમાન છે એટલે આની કોઈક સંખ્યા આવતી છે આની કોઈક સંખ્યા આવતી છે એટલે સમાન છે આમ નહીં તો એક ક્ષેત્રફળ એટલે જુદું એકમ હોય પરિઘ એટલે જુદો એકમ હોય આમ સરખાવી ન શકાય પણ એટલે એ લોકોએ ચોખટ કરી છે કે સંખ્યાત્મક સમાન છે હવે તમે જ કયો આ પાઇ ને આ બાજુ લઈ જાય તો ક્યાં જાય એ નીચે જાય તો એ ઉડી જશે એ જ રીતે r છે એ નીચે જશે તો r વર્ગ એટલે શું છે કે r r અને એક r પાછો નીચે આવશે એટલે એક r એ ઉડી જશે તો અહીંયા માત્ર વધશે કોણ r અને આ બાજુ માત્ર કોણ વધ્યું છે 2 એનો અર્થ કે r 2 છે એવું યસ આર્યુ છે ને સેલુ મિત્રો આવું પૂછાયેલું અને હવે તમને પૂછાશે તો આવડી જ જશે એમાં સૌથી મહત્વ તો ત્રિજ્યાની ની જ વાત છે ને તો જ્યારે અંદર આટલી બધી ત્રિજ્યાની જરૂર હોય તો એનું બમણું મહત્વ કરી નાખશો એટલે કે આર વર્ગ યાદ રહી જાય બીજી વાત કે જ્યાં જ્યાં વર્તુળ આવશે ત્યાં પાય હશે હશે ને હશે મિત્રો

અને પરિઘ હશે તો ટુ પાય જોઈએ નેક્સ્ટ મિત્રો આ પણ મજા આવી જાય છે કે બે વર્તુળોનો ક્ષેત્રફળોનો ગુણોત્તર એક જેમ ચાર છે તેમના પરિઘનો ગુણોત્તર ખાલી જગ્યા છે મિત્રો ક્ષેત્રફળો હવે બે વર્તુળો છે ને એટલે એકની ની ત્રીજી આપણે આર ગણી લઈ અને બીજી છે એની સ્મોલ આર ગણ એટલે ક્ષેત્રફળો એટલે તમે તરત કહેશો કે સર પાય આર સ્કવેર બરાબર અને નીચે પણ શું કરશું પાય આર સ્કવેર બરાબર એટલે આ ક્ષેત્રફળ નો ગુણોત્તર આવી ગયો અને એ કેટલો આપ્યો છે એક જેમ ચાર એટલે એક ના છેદ હવે પરિઘ તો પરિઘ શું થશે ટુ પાય આર છેદમાં માં ટુ પાય આર એક આર આવો એક આર આવો બરાબર એટલે બે ને ખબર પડે પણ મિત્રો તમને ખબર છે આમ ટુ ટુ ઉડી ગયા પાય પાય ઉડી ગયા ખરેખર તો આર ના છેદ માં આર જ તમારે ગોતવાનું છે હવે એ પાય પાય તો ઉડી જ ગયા છે એટલે તમારે સ્ક્વેર છે તો બંને જગ્યાએ સ્ક્વેર છે વર્ગ છે તો બંને બાજુ આપણે શું કરશું વર્ગમૂળ લઈ લેશું તો અહીંયા પણ વર્ગમૂળ લેશું

કે ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતા ગોલકનું ઘનફળ ખાલી જગ્યા સેમી ઘન છે હવે ગોલક એટલે આપણે જે ગોળો વિચારીએ છીએ ને હે ને પૃથ્વીનો ગોળો દડો હે લખોટી એ જે ગોળાકાર છે એની એના એનું ઘનફળ તો ઘનફળની વાત છે એટલે અંદર રહેલું મટીરિયલ હે ને એક પોલો ગોળો હોય તો અંદર રહેલી હવા હે ને તો એ આખે આખો ઘનફળની વાત છેત્રફળ એટલે શું તો બાર ની સપાટીનું છેત્રફળ બરાબર સપાટી હોય ને જેમ કે આ બોર્ડ છે એ સપાટી થઈ તો એ આ જે માપ શોધવાનું હોય તો એને કહીએ પણ આ બોર્ડ આખું જેડું છે અને એમાં લાકડું કેટલું તો એ ઘનફળની વાત થઈ અહીંયા તમે કે નળાકાર છે છે તો આ જે એ સપાટી છે અંદરનો ભાગ આખો આખો દાખલા તરીકે નક્કર હોય તો એ કેટલો ભાગ છે તો એની વાત શું થઈ ઘનફળ તમે એમ જુઓ કે આ ટાંકી છે તો એ ટાંકીની અંદર દાખલા તરીકે આ ટાંકી બનાવડાવી છે પતરાની તો પતરું કેટલું જોશે તો એ પત્રુ છે આ બધું બારનો ભાગ થયો રાઈટ તો એ ક્ષેત્રફળ પણ અંદર પાણી કેટલું સમય હે ને તો એ શું થઈ જશે ઘનફળ તો બસ મિત્રો આટલો જ ભેદભાવ છે બસ આનું સૂત્ર તમને ખબર હોય જોઈએ તો તમને યાદ હશે જ કે ચાર તૃતીયાંશ પાય આર ઘન કારણ કે એમાં પણ ત્રિજ્યા તો આર આવતી જશે મેં વાત કરી ને કે જ્યાં જ્યાં ગોળાકાર હોય આ પાય હોય પાય આવતો જશે તો આ સૂત્ર તમે યાદ રાખી લેશો હવે એક બીજું પણ જોવાનું કે તમને અહીંયા જે એબીસીડી આપી એમાં પાઇ છે એમ નેમ રાખ્યા છે એટલે મતલબ આ 22 7.5 કિંમત મૂકવાની નહીં પાઇ નેમ નેમ રાખો હવે આર એટલે તમને કીધું જ છે કેટલા છે 3 તો જો જો અહીંયા આર ઘન એટલે શું થાશે 3 3 3 એમાં આ તો છેદમાં છે બરાબર આમ છે ને જો 4 તૃતીયાંશ પાઇ 3 3 3 બરાબર 3 3 3 એક ત્રણ ઉડી જશે તો 3 3 9 9 4 36 પાઇ જો જો

અને એ સૂત્ર પાકા થઈ જશે પછી તમને ખબર છે કે રૂપિયો પાંચ નો સિક્કો એટલે એનો કેવો આકા ઉતાવળ ન કરતા કારણ કે પૂછ્યું છે એટલા માટે કે ઉતાવળમાં તમે ક્યાંક ભૂલ કરી જાવ પણ હવે તમે ભૂલ કરવાના નથી અને પૂરા માર્ક્સ મેળવવા હોય એ તો એકદમ એલર્ટ હોય હોય એને હોય તો કરી નાખશો અને હા ગઈકાલનો હોમવર્ક પણ જોઈ લઈએ અહીં ડી એ બી એ હંમેશા વાસ્તવિક સંખ્યા છે હવે મિત્રો એટલે ડિસ્ટન્સ કોનું એ અને બી વચ્ચેનું એટલે એ અને બી ધારો કે અહીંયા બિંદુ છે અને તમે જો અંતર માપતા તો એ અંતર કેવું હોય તમે સર આ તો ધન જ હોય એક વાત તો નક્કી છે કે અંતર હંમેશા ધન હોય પણ એ ન રહી જાવ એટલા માટે વાત કરું કે ઘણી વખત એ બિંદુ છે એના ઉપર જ બે બિંદુ હોય તો બરાબર એ બરાબર બી હોય તો શું થાય તો એ અંતર હંમેશા શૂન્ય આવે તો તમે શૂન્ય નથી લખી શકતા ધનય નથી લખી શકતા તો શું કરો

તો મજા કરતા રહેશો મજા કરાવતા રહેશો તો આ વિડીયો તમામ બધા તમારા મિત્રોને શેર કરી દેજો અને છેત્રફળ ઘંટફળમાં આપણે માસ્ટર બની જશું તો કોમેન્ટ્સ લખતા રહેજો આવજો